नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेष डुंगराणी, मंगलमूर्ति विद्यालय मऊवानी अंदर तमारा सर्वनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों छेल्ले आपणे दाखला नंबर 1.8 उदाहरणनो जोयो हतो। आज आपणे विद्यार्थी मित्रों लेक्चर नंबर 4 नी अंदर उदाहरणनो 1.9 मो दाखलो आपणे जोवानो छे। 1.9 मां दाखलानी रकम जे छे कंईक आ प्रकारनी छे। तमे जुओ तो केवी रकम छे, 10^-8 कूलम अने -10^-8 कूलम मूल्यना बे बिंदुओ तो विद्युत भारो, एटले के बे चार्जिस छे। आपणे एकनुं नाम आपीए, आम तो बे हरकत छे, खाली मूल्य अलग छे। एटले के 10^8 माइनस अने Q2 जे छे आपणे एने कहीए -10^-8 कूलम। Q1 अने Q2 एकबीजाथी 0.1 मीटरना अंतरे रहेला छे। केटला अंतरे रहेला छे? 1 मीटर अंतरे मूकेला छे आकृतिमां दर्शावेल। હવે આકૃતિ કઈક આવી પ્રકારની છે, કઈક કે એ અને બી અને સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવાના છે। તો આકૃતિ જે છે હું તમને દોરી દઉં છું, કેવી છે કે વિદ્યુત ભાર એક જે છે એ અહીંયા Q1 મૂકેલો છે, એ માઇનસ મૂકેલો છે, સોરી અહીંયા અહીંયા આને Q2 કહો તો આને Q1 કહેવાય। અહીંયા જે છે એ Q1 માઇનસ વિદ્યુત ભાર મૂકેલો છે એ લોકોએ, કે પ્લસ મૂકેલો ને આ બહુ કર્યો ભાઈ, આ પ્લસ અને આ પ્લસ જ મૂકેલો છે। અને Q2 જેસે આપણે કેટલો કહીએ તો જેસે છે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે, કેટલું આપ્યું છે 0.1 મીટર। અહીંયા જેસે બિંદુ એ છે, કોણ બિંદુ છે એ બિંદુ। હવે એક બિંદુ સી જેસે કંઈક અહીંયા છે આ બેને જોડતી રેખા ઉપર, આવી તમને આકૃતિ અંદર આપેલી છે। અહીંયા જેસે એનો અપાયો નાયનો વેદ કોનો ત્રિકોણ, આ ડિસ્ટન્સ જે છે એબીસી વચ્ચેનું 0.1 મીટર છે, આ રીતે કેટલું છે 0.1 મીટર છે, એવું રકમમાં એને આપેલું જ છે, બરાબર છે। પ્રશ્ન શું છે તો એ બિંદુ કંઈક અહીંયા છે, બી પોઈન્ટ જે છે કંઈક અહીંયા છે અને સી પોઈન્ટ કંઈક અહીંયા છે, તો તમારો પ્રશ્ન એવો છે કે એ બી અને સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું। એટલે આપણે એ પોઈન્ટની વાત કરીએ તો એ પોઈન્ટ તો અહીંયા કંઈક છે, તો હવે જોઈએ, જુઓ તમે ખાસ છે। પહેલા તો આપણે એ પોઈન્ટ આગળનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે અહીંયા ક્યાં ક્યાં બિંદુ તમારે લેવા પડે, એટલે તો કયો કયો વિદ્યુત ભાર તમારે હોય, તો વિદ્યુત ભાર તો બે જ છે, એક Q1 અને એક Q2। તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો અહીંયા બાહ્યની દિશામાં હોય ધન છે, એટલે જો આ વિદ્યુત ભાર કેવો છે પોઝિટિવ છે Q1, એટલે એ ક્યાં હોય બહારની દિશામાં, નેગેટિવનું કેવું હોય અંદરની તરફ હોય, તો દિશા કેમ થશે બેની જમણી તરફ, એટલે પ્લસ એક્સ દિશામાં, એટલે ઈ આમ હશે। પરંતુ એ મેળવવા માટે તમારે શું કરવું પડે તો આ, એટલે કે આના લીધે, એટલે આને હું નામ આપું E1A અને આપું E2A, આમ આપીએ તો સારું રહે, આમ બીજા વિદ્યુત ભારના લીધે, પેલા વિદ્યુત ભારના લીધે એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર। તો આપણી પાસે શું આવે સૂત્ર, તો E1A ઇઝ ઇક્વલ ટુ શું થાય, KQ છે માર સ્ક્વેર થાય પાછું, ઓકે E2A તે શું થાય, KQ છે શું થાય આર સ્ક્વેર, અહીંયા 2 આવશે અને અહીંયા ખાલી 1 આવશે, પણ લેવાના છે બંનેના મૂલ્યો જ તેઓ પાછા, અહીંયા ખાસ જો મૂલ્ય છે, આ સદિશ નથી, શું છે મૂલ્ય, K ની કિંમત કેટલી, તો 9×10^9 થાય, K ની કિંમત કેટલી થાય 9×10^9, Q1 કેટલો છે તો 10^-8 છેદમાં આર, આર કેટલો તો અહીંથી એટલું ડિસ્ટન્સ કેટલું 0.1 ભાંજ્યા કરો, એટલે કે 0.1 કેટલા આવે વિચારો, 0.05 આવે ને ભાંજ્યા 2 કરવાનું ને અડધું, તો આ કેટલું થાય 0.05 થાય, બરાબર છે કે નહીં, આ સમજણ પડી ગઈ, ઓકે ભાઈ। બી પોઈન્ટ જે છે ને અહીંથી આપેલો છે કે 0.05 ડિસ્ટન્સ છે, કોનેથી Q1થી, એવું આપેલો છે, એ આપણે લખી નાખીએ છીએ, છેદમાં આર સ્ક્વેર, હવે આર કેટલો છે મિત્રો જુઓ તો એ અંતર કેટલું છે, તો 0.5 એનો રીતે સ્ક્વેર, અથવા તો 5×10^-2 વર્ગ તમે કહી શકો, બરાબર છે। દિશા કઈ આવશે આમ, એટલે કઈ બાજુ કહેવાય, તો આમ કેવું હોય તો કહેવાય જમણી બાજુ, આનું ક્યાં આવશે જમણી બાજુ જ આવે, લખીએ આપણે 9×10^9, Q કેટલો છે તો 10^-10^8 સ્ક્વેર, KQ પણ આર સ્ક્વેર Q2 છે, એટલે 10^-8 છેદમાં એ રીતે આરે કેટલો, તો અહીંયા બિંદુ આગળ આ વિદ્યુત ભારને લીધે તો ડિસ્ટન્સ કેટલું થાય, તો એ રીતે કેટલું થાય
0.05 જ થાય કે નહીં? ઓકે, તો 0.05 એનો સ્ક્વેર અહીંની બેની વચ્ચેનું અંતર. બંનેનો આન્સર માં આવે મિત્રો સેમ આવે, 3.6 × 10⁴. કરો કેલ્ક્યુલેશન, લે 3.6 × 10⁴ એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ મીટર. તો આનો ઇતિ એટલે કે ઈ ટુ એ નો આન્સર શું આવશે? 3.6 × 10⁴. બેની ગણતરી કરો તમે એટલે આન્સર આવી જશે. આ તમારે મળ્યો E1A અને E2A. હવે E1 જોતો હોય તો કુલ કેટલો થાય? EA જોતો હશે અહીંયા. તો આ યા ને આ યા, તો બેનો શું કરવો પડે? ખાલી તમારે સરવાળો કરવો પડે. તો EA ઇઝ ઇક્વલ ટુ E1A પ્લસ E2A ઇઝ ઇક્વલ ટુ 3.6 × 10⁴ પ્લસ 3.6 × 10⁴. 6 6 12 એટલે બગડો, બરાબર છે? બધી વિડીયો એટલે 4 3 3 છે ને 7.2 × 10⁴ ન્યૂટન પ્રતિ ન્યૂટન પ્રતિ કુલમ. અને કઈ દિશામાં આવશે પરિણામી? તો જમણી બાજુ આવશે તમારું EA. 7.2 તમે જોઈ લો, આન્સર તો એ જ હશે, બીજો કઈ એમાં આન્સર નવીન હોય બોય નહી. હવે બી પોઈન્ટ ની વાત કરવી છે અહીંયા. તો આ પોઈન્ટના લીધે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? આ ધન છે ને, અહીંયા ધન વીજભાર છે. ધન વીજભારમાં કેવું હોય? તો બહાર, તો અહીંયા જે છે આમ જશે બહારની બાજુ. રેડી? ઓકે, એને હું નામ આપું E1B. આ બીજો વિદ્યુતભારના લીધે કેવું છે? તો એ તો આમ જ હશે. ઓકે, કેમ કે ઈ ડિસ્ટન્સ કેટલું? ઓહો, અહીંથી ત્યાં માંડીને એટલું ડિસ્ટન્સ લેવાનું Q2માં. એને આપણે કહીએ E2B. આ એની દિશા છે ખાલી, જુઓ E1B અને E2B શું છે? ખાલી દિશા છે. કેલ્ક્યુલેશન તો આપણે બાકી છે ભાઈ, આપણે કેલ્ક્યુલેશન જે છે એ કરીએ. હવે જુઓ તો બી પોઈન્ટ માટે અહીં લખીએ સીધું કે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ માટે, એટલે કે ઈ બી માટે બરાબર છે, શું કહી શકાય? તો એક તો અહીંયા આ દિશામાં એટલે ઈ ડાબી બાજુ, આ જમણી બાજુ, બરાબર છે? તો આપણે વાત કરીએ તો E1B ઇઝ ઇક્વલ ટુ KQ/R² આર કેટલું? તો આ બિંદુથી આટલું કેટલું થશે? 0.B બિંદુએ જોવાનું, સોરી અહીંયા નહીં હો, બી બિંદુએ 0.05 હશે. એટલે અહીંયા જવાબ શું આવશે? તો 9 × 10⁻¹⁹ × 10⁻²² જવાબ શું આવે ભાઈ? ઓલો જે આપણે ભણી ગયા એ 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ આન્સર આવે તમારે ભાઈ E1B. ઓકે, અને દિશા આપી હોય તો કઈ દિશામાં થશે? આ ડાબી તરફ આવે. રેડી? હવે આપણે E2B ની વાત કરીએ તો E2B જે છે આપણને કઈ બાજુ મળશે? એ જમણી તરફ મળશે. બે વાળી બાદ બાકી થશે કે સરળ થાય? તો સીધી જ વાત છે, શું કરવું પડશે? બાદ બાકી મોટામાંથી નાનું બાદ કરવાનું ભાઈ. હાલો E2B લઈએ એટલે કે KQ/R² કે કેટલો? 9 × 10⁹. ક્યુ કેટલો ભાઈ? 10⁻¹ જ તે જોવો છે ને, છેદમાં એટલે Q2 એમ. અને આર સ્ક્વેર કેટલો? તો જુઓ ડિસ્ટન્સ, હવે જુઓ બી પોઈન્ટ થી Q2 નું ડિસ્ટન્સ કેટલું થાય? તો આ 0.1 + 0.05 એટલે કે 0.15 એનો હોલ સ્ક્વેર, બરાબર છે? તો આનો કેલ્ક્યુલેશન કરો ભાઈ એટલે આન્સર તમને મળે 4 × 10³ ન્યૂટન પ્રતિ ઉલંબ. આનો 3.6, આનો 4 × 10³. હવે અહીંયા જે છે તમે E1B માંથી E2B બાદ કરો એટલે કે તમને મળે EB E1B - E2B એટલે જવાબ શું આવે? 3.6 × 10⁴ - 4 × 10³. આન્સર શું આવશે? −0.4 × 10⁴. આ શું દર્શાવે? માઇનસ નિશાની જે છે એ એવું ખાલી દર્શાવે કે દિશા જે છે કઈ હશે? તો ડાબી બાજુ હશે, બીજું કઈ નહીં. પરિણામી કઈ બાજુ? તો પરિણામી પરિણામી કઈ બાજુ? ડાબી તરફ. એમ તો સીધું જ કરી શકો છો. એક તમને લોછો નથી લાગતો અહીંયા 3.6 × 10³ આવવું જોઈએ, સોરી અહીંયા જે છે એ ભૂલ છે, અહીંયા 3 આવવું જોઈએ અહીંયા નહીં, સોરી અહીંયા જો ભાઈ સામે મને 3.6 × 10⁴ અને અહીંયા 4 × 10³ છે ભાઈ, અહીંયા કોઈ બાદબાકી થાય ન થાય, ગાંડા હું કાઢવા મળ્યા છે. રહેવા દો,
तो ई बी इज इक्वल टू मोटू क्यू से तो आ ई वन बी तो ई वन बी माइनस ई टू बी करिए अपने मोटू माइनस नानू 3.6 इंटू 10 रेस टू 4 माइनस 4 इंटू 10 रेस टू 3 बाकी थे नहीं अँ करव पड़े तेरे 0.4 पॉइंट फोर करिए तो 10 रेस टू पावर थी जाए 4 तो 4 पावर 4 पावर बाद बाकी थाई यस अफकोर्स थाय करो हम बाद बाकी 3.6 माइनस 0.4 એટલે કે 3.2 ઇન્ટુ 10 રેઝ ટુ 4 ન્યૂટનની પ્રતિ કુલંબ આન્સર આવ્યો જઈ બાજુ આવશે મોટું કઈ બાજુ છે 3.6 કઈ બાજુ ડાબી બાજુ જવાબ શું આવશે પરિણામી ડાબી તરફ અથવા તો ડાબી બાજુ એ ઓકે ડન થઈ ગયું હવે જે છે એ મેન કેલ્ક્યુલેશન છે શું છે હવે મોસ્ટ કેલ્ક્યુલેશન મેન કેલ્ક્યુલેશન જેને કહેવાય તે સી પોઈન્ટ તો આ પોઈન્ટે આ પ્લસ વિદ્યુત ભારને લીધે કેમ હોય તો આમ દિશામાં હોય ઓકે બાયની બાજુ હોય ને પ્લસ ના લીધે ઓકે આ લીટી ઉપર કેમ હશે આમ ઋણના લીધે કેમ હશે તો આમ તો આને આપીએ ઈ વન છી ઈ ટુ સી પરિણામ કેમ હશે તો આમ ઈ સી તો અહીંયા બે વચ્ચેનો એંગલ કેટલો થશે આ એ તમારે માપવાનો છે 90 નો થાય ઓપા ખૂણો કેટલો સમજાવું જો હવે કેટલો ખૂણો થાય તો પેલા તમારે આ લીટી જો એટલે કેટલો થયા 360 થાય જો આમ સિલિટી આ લીટી બરાબર છે ઈ વન સી વાળી એટલે આગલો થાય 180 360 હું મગજનો મેટ થાવ છું આ એટલે કે આ લીટી એટલે કે ઈ ટુ સી ને આ બે ખૂણો કેટલો થાય સમબાજુ છે એટલે કેટલો થાય 60 થાય ઓકે આખો કેટલો થાય 180 તો આટલો કેટલો થાય તો 180 માઇનસ 60 એટલે કેટલો આવે 120 ડિગ્રી એટલે શું આવશે 120 ડિગ્રી તો હવે આપણે એના માટેનું સૂત્ર જ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ બને જો અહીંયા આમાં લાંબુ કરી નાખો બને કે નહીં બંને જ તે ભાઈ બનાવી અહીંયા સાઈડમાં જો બનાવું ધીસ ઇઝ ઈ વન સી ઈ ટુ સી ફાઇનલી ઈ સી આમ જોડો એટલે હું બની જાય સમાંતર બાજુ ચતુષ્કોણ એંગલ કેટલો 120 ડિગ્રી તો પરિણામી ઈ સી મેળવવું હોય તો શું કરવું પડે વર્ગમૂળમાં ઈ વન સી સ્ક્વેર વત્તા ઈ ટુ સી સ્ક્વેર વત્તા ટુ ઈ વન સી ઈ ટુ સી કોસ 120 ડિગ્રી આ રીતે તમે ઈ સી મેળવી શકો છો પહેલાં તો ઈ વન સી અને ઈ ટુ સી મેળવવાના છે એ બી હરખા જ આવશે ને ડિસ્ટન્સ કેટલા છે 0.1 જુઓ તો ઈ વન સી એને ઈ ટુ સીમાં ડિસ્ટન્સ કેટલું એટલે કે અંતર કેટલું છે 0.1 તો એમાં કંઈ અલગ આવશે નહીં તો લખીએ આપણે તો ઈ વન સી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર તો શું આવશે કે ક્યુ વન કેટલું 9 × 10⁻⁹ ડિવાઈડ બાય આર કેટલું 0.1 વર્ગ ખાલી કેટલો થાય 0.01 થાય પાછું 0.1 વર્ગ કેટલો થાય 0.01 આનો આંખાનો આન્સર તમે કરો એટલે શું આવશે 9 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ ચેક કરવાની સૂટી એ રીતે આપણે ઈ ટુ સી જ લઈએ તો ઈ ટુ સી જ આવે પણ આ તોય તે બધા એને શંકા હોય એટલે આપણે દૂર કરીએ 9 × 10⁻૯ ડિવાઈડ બાય આજે અહીંયા કે ટુ કેટલો છે ક્યુ ટુ -8 છેદમાં માઇનસ છે પણ એ લખવાની જરૂર નથી કેમ કે આપણે શું લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે એક્ઝેક્ટલી જે છે એ મૂલ્ય લઈએ એટલે લખવાની તો પણ ચાલે જવાબ શું આવશે આર એટલે 0.1² જવાબ શું આવે આનો ઇતિહાસ તો આનો પણ આન્સર મિત્રો હું આવે 9 × 10³ હવે આ બંનેને અહીંયા મૂકવાના અને તમારે કેલ્ક્યુલેશન કરવાની છે હવે કેલ્ક્યુલેશનમાં આપણે કામ કરીએ આ બે હરખા છે કે નહીં તો હું ઈસી ઈસી કહી દઉં એની રીતે ઈ પ્રાઇમ સી કહી દઉં તો અહીંયા આનો લખીએ અહીંયા આપણે તો હાસી રીતે તો શું થાય જોવો તો હાસું ઈસી ઇઝ ઇક્વલ ટુ ઈસી પ્રાઇમ સ્ક્વેર વત્તા ઈસી પ્રાઇમ સ્ક્વેર વત્તા ટુ ઈસી પ્રાઇમ ને કોસ 120 ને શું કહેવાય તો 90 + 30 ચરણ કેટલા દ્વિતી ચરણમાં કોસ કેવું હોય માઇનસ પણ વિધે બદલ છે યસ શું થયું છે સાઇન 30 તો નવું સ્ટેપ આવશે તેથી સી ઇઝ ઇક્વલ ટુ આ ભાઈ પ્રાઇમ સી તેવો આ બરાબર શું કહેવાય ઈ પ્રાઇમ છી ઈ પ્રાઇમ ચીઝ તે બધા હરખા જ છે ભાઈ એટલે ઈ વન સી ઇઝ ઇક્વલ ટુ ઈ ટુ સી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્રાઇમ સી મેં લીધો હશે ભાઈ ઈ સી પ્રાઇમ અથવા ઈ પ્રાઇમ સી મેં લીધું છે ઈ પ્રાઇમ સી સ્ક્વેર વત્તા ઈ પ્રાઇમ સી સ્ક્વેર વત્તા ટુ ઈ પ્રાઇમ સી સ્ક્વેર
कोस 30 ने बदले साइन 30 થી થાય કે નહીં પણ માઈનસ માં થાય કે નહીં તો માઈનસ અહીં આપીએ એ આપશું હમણાં લો હવે આની વેલ્યુ કેટલી 9 ગુણ્યા 10 ની 9 નો વર્ગ કરો પાછો એ પછી કરી હાલો પહેલા જે સાદું રૂપ આપે e પ્રાઇમ c સ્ક્વેર વત્તા e પ્રાઇમ c સ્ક્વેર માઈનસ 2 e પ્રાઇમ c અને આનો જો મોસ છે સાઈન 30 નો 1/2 બબ્બે ઉડી જાય એક એક વ્યાજ જાય તો વધે હું ખાલી e પ્રાઇમ c સ્ક્વેર વધે ઈસી બરાબર તો ઈસી બરાબર હું કહી શકાય ઈ પ્રાઇમ સી ઈ પ્રાઇમ સી ની વેલ્યુ ભાઈ બોલો ભાઈ ઈ 1 સી ને ઈ 2 સી એટલે કે 9×10⁻³ ન્યૂટન પ્રતિ કુલંબ તમને મિત્રો અલગ રીતે જો આ ગણતરી કરતા આવડતો હોય તો પણ તમે ગણતરી કરી શકો છો અને દિશા કઈ છે આ એટલે x અક્ષ ની દિશામાં એટલે કે જમણી તરફ દેખાય કે નહીં આ ઈસી આવ્યું ને એટલે કઈ કઈ દિશામાં આવ્યું જમણી તરફ બરાબર છે આપણે હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે 1.10 જોઈશું બરાબર છે મિત્રો 1.10 ઉદાહરણ નંબર 1.10 રકમ નોંધી લઈએ આપણે 1.10 ની કે બે વિદ્યુત ભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે રહેલા છે મિલીમીટરમાં છે જુઓ એ આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ એટલે કે ધન ક્યાં છે તો અહીં આકૃતિ આપેલી જ છે અને ધન વિદ્યુત ભાર અહીંયા છે તો અહીંથી 10 સેન્ટીમીટર તરફ એટલે અહીંથી 10 લેવાનું તમારે ત્યાં મેળવવાનું છે બી બિંદુએ અને બી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓ માંથી પસાર થતી એટલે કે ઓ અહીંયા છે રેડી માંથી પસાર થતી અને અક્ષને લંબ એટલે અક્ષ અને લંબ એટલે વિષુવરેખા ઉપર 15 સેન્ટીમીટર એટલે અહીં 15 ને અહીંયા 15 સેન્ટીમીટર અંતર હું મેળવવાનું છે ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો એટલે સમજણ પડી ગઈ તમને કઈ કઈ ડેટા આપેલો છે આપણે જોઈએ કે ડેટા તમને શું શું આપેલું છે પેલા આપણે જોઈએ ડેટામાં તો પેલા તો બે આકૃતિ છે ભાઈ ફર્સ્ટ ગિવ અહીંયા ટુ ફિગર્સ વન એ કઈ છે તો માઇનસ 10 કુલમ અને પ્લસ 10 કુલમ રેડી પેલા એ આકૃતિની વાત કરીએ તો અક્ષ થઈ ગઈ એની રેડી પ્રશ્ન શું છે તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે ને એ અહીંયા આપેલું છે આપણને 5 મિલીમીટર એટલે અહીંયા 5 mm છે એટલે આ બે વિદ્યુત ભારો એટલે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે કે એટલે ડાયપોલ રચે એ ફાઇનલ થઈ ગયું જમણી બાજુએ તમારે કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર એટલે કે અહીંથી 15 સેન્ટીમીટર લેવાનું અને તમારે આ બિંદુએ એટલે અક્ષ ઉપર હું મેળવવું છે તો વિદ્યુત ક્ષેત્ર ઈ આ ધારો કે પી બિંદુ છે એટલે ઈ પી મેળવવું છે ઓકે ક્યુ નો આન્સર છે 10 કુલમ એટલે માઇનસ ક્યુ માઇનસ 10 કુલમ પ્લસ ક્યુ પ્લસ 10 કુલમ 10 છે કે માઇક્રો છે માઇક્રો છે ભાઈ માઇક્રો એટલે કે માઇનસ 10×10⁻⁶ કુલમ ને આ ક્યુ છે 10×10⁻⁶ કુલમ તો અહીંયા બંને વચ્ચેનું અંતર એને આપણે 2a કેવું પડે કેટલું થાય તો એ જશે 5 મિલીમીટર એટલે કે 5×10⁻³ ડન અહીંથી અંતર આને હું કહી દઉં એક્સ એ કેન્દ્રથી અંતર છે કેટલું છે તો 15 સેન્ટીમીટર છે કેટલું છે એ 15 સેન્ટીમીટર તો આપણા કેન્દ્રથી જ આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો એની માટેનું સૂત્ર શું તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર સમીકરણ યાદ કરો તો 2kp/r³ અથવા x³ યાદ છે ને આજે ભૂલતા નહીં એલા 2kp વાળું હવે 2k એમ નું એમ p એટલે શું થાય તો 2aq થાય રેડી મૂલ્ય આવે ને છેદમાં x³ x કેટલું છે 15 સેન્ટીમીટર છે તો x ને આપણે 15×10⁻²⁺ કન્વર્ટ કરવું પડે ને મીટરમાં આ સૂત્ર તો યાદ જ છે બધાયને ના પડો એટલે 2×10⁻૯ પણ અહીં 9×10⁻૯ કહેવાય ને કે એટલે 9×10⁻૯ મેં આ મોંધું લખ્યું છે 2a કેટલું છે અંતર 5 mm એટલે કે 5×10⁻³ ક્યુ કેટલો તો 10⁻⁶ કુલમ રેડી અને છેદમાં એક્સ કેટલો હતો 15 સેન્ટીમીટર એટલે 15×10⁻²³ નહીં તે ઘન 15 નો ઘન એટલે 15×15×15 ત્રણ વખત તમારે કરવાનું રે બરાબર છે તો આનો આન્સર શું આવશે હવે આનો આન્સર શું આવે
આ બાજુ છે બીજું ક્ષેત્રાંત થાય કે નહીં, ઓલો અક્ષ પર ઓકે લો કેટલું આવશે પેલા એ તો કહો હાલી કે ઈપીજેસીનો આન્સર શું આવશે, તો તમારો આન્સર શું આવે 2.66 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ આન્સર આવશે. ચેક કરવાની પૂરેપૂર્ણતમ સૂટી કોને, તમોને. આકૃતિ બી માં તમને જે કીધું ને એ જુઓ, હવે આ એ પૂરું થઈ ગયું હો ભાઈ. હા તો કશું કેટલું લાંબુ હોય ભાઈ. હવે બી જે છે ડાયપોલની અક્ષ પર પૂરું થઈ ગયું. હવે વિષુ રેખા ઉપરની વાત કરીએ તો અહીંયા અને અહીંયાથી આપણે આકૃતિ બનાવી, આ −10 μ, આ +10 μ આ એની જે છે એ ડાયપોલની અક્ષ, એનો લંબ એટલે કે અહીંયા થાય. આ બિંદુને આપણે કહી દઈએ ક્યુ બિંદુ, એને આપ્યું જ છે. તો ક્યુ બિંદુ આગળ મેળવવું છે તો અહીંયાના લીધે કેવું થશે, તો આ માઇનસના લીધે કેવું થાય અંદરની તરફ થાય, આ પ્લસના લીધે તો એ બહારની તરફ, એટલે આમ થાય. ઓકે, આ ઓલા જેવું છું કે નહીં, તો ઓલા કે કોની જેવું, હા અહીંયા મળે કે નહીં પરિણામે એનું આમ જોઈએ તો ઈ ક્યુ. પણ આપણે એવું કરવું નથી, આપણે સીધું જ લઈ લેવું છે. આ તમે ઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇવન સ્ક્વેર, આગળના દાખલા જેમ કરી શકો છો, ઇવન સ્ક્વેર વત્તા ઈ ટુ સ્ક્વેર વત્તા 2E1E2 cos થીટા. પણ આપણે એવું કરવું જ નથી, ભલે ને 120 ખોટો બે એનું અલગ મેળવવું પછી પાછી સરસા કરવી એની કરતા આમાં હટ હટ છે સીધું. તમે જુઓ ડિસ્ટન્સ કેટલું અહીંયા, આ ડિસ્ટન્સ કેટલું બે માપો અહીંથી, આ ડિસ્ટન્સ કેટલું કીધું એને, તો આ ડિસ્ટન્સ જે છે એને વિષુ રેખા ઉપર આપ્યું છે, આ 15 સેન્ટીમીટર આપ્યું. આના આપ્યું પછી આપણે મેળવવું પડે કે આન આન કર્ણ કરીને લાંબુ થાય, એટલે આ 15 સેન્ટીમીટર છે. એને કહી દઈએ આપણે વાય, વાય કેટલું આપ્યું છે 15 × 10⁻²ⁿ. તો હવે આપણે પાસે સૂત્ર હશે કે વિષુ રેખા ઉપરનું, વિષુ રેખા પરના વી ક્ષેત્રનું એટલે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ઈ વાય ઇઝ ઇક્વલ ટુ કે પી છેદમાં વાય ક્યુબ. ડન છે સૂત્ર, આમાં કઈ છે નહીં, બરાબર છે. તો કેપી અપોન વાય ઘન કરવું છે તો શું કરાય, તો તેથી ઈ વાય ઇઝ ઇક્વલ ટુ કે કેટલો, તો 9 × 10⁻². પી એટલે શું થાય, તો 2A અને શું થાય ક્યુ છેદમાં વાય કેટલો છે, તો 15 × 10⁻², નો પાછો ક્યુબ જ છે. તો 9 × 10⁻9 આ 2A કેટલો છે, તો 5 mm એટલે 5 × 10⁻³. ક્યુ કેટલો, તો 10⁻⁶, કેમ કે 10 × 10⁻⁶ એટલે 10⁻⁵ જ મૂકવું ખાલી, કે વાંધો છે કોઈને નથી વાંધો. ઓકે હાલો, ડિવાઇડ બાય 15 × 10⁻², નો ઘન એટલે 15 − 2 એનો આખાનો ઘન જ રાખીએ આપણે. એ તમારે વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન કરીને એનું સાદું રૂપ આપી દેવાનું છે. તેથી તમારે ઈવાય કેટલો આવશે અહીંયા જોઈએ, તો ઈવાય ની વેલ્યુ તમારે મળશે 1.33 × 10⁻²⁵ ન્યૂટન પ્રતિ કુલમ. હવે એની ડિરેક્શન કઈ આવે, તો ફાઇનલ ડિરેક્શન કઈ, તો ફાઇનલ ડિરેક્શન આપણે કહી શકીએ કે ડાબી તરફ. અહીંયા જુઓ તમે, તો અહીંયા ડિરેક્શન કઈ આવે, તો અહીંયા આમ જ આવે કે નહીં, તો ફાઇનલ ડિરેક્શન શું આવે, ડાબી તરફ. અહીંયા આવે ભાઈ કે નહીં, ઈસીની ડિરેક્શન કઈ, ઈ ક્યુ ની, તો ઈ ક્યુ જે ડિરેક્શન કઈ, ડાબી તરફ અથવા તો −x અક્ષમાં, બરાબર છે. તો મિત્રો આજે આપણે બે સમ કર્યા, 1.9 અને 1.10 આઈએમપી સમ, છો લાંબા હતા ને, લાંબા હતા ને આઈએમપી કહી શકાય. તમને મિત્રો એક પ્રશ્ન કહી દઉં કે 1.8 સમ હતો ને, 1.8 દાખલો, એ તમારે છેલ્લે 2-3 માર્ક્સમાં પૂછાઈ ગયો હતો. કેટલા માર્ક્સમાં, 3 માર્ક્સમાં 2020માં એ પૂછાઈ ગયેલો હતો ભાઈ. આ હવે એ કંઈ નહીં પૂછાય કે, પણ તો પણ ધ્યાન રાખવું, પૂછાઈ જાય એવું કંઈ નક્કી હોય નહીં. આજનું હોમવર્ક મિત્રો આપી દઈએ કે ઉદાહરણ તમારે જે છે એ 1.9 અને 1.10 એક વખત લખવાનું છે. કેમાં, તો એક વખત રફ બુકમાં ને એક વખત તમારે શું થાય પાકી બુકમાં, એટલે આમ ટોટલ 2 વખત થાય, બરાબર છે. આ કામ પાછું કરવાનું છે, એમ તમને બેઠું રહેવાનું છે, બરાબર છે. એટલું કામ તમે ખાલી કરીશો મિત્રો, આગળના દાખલા પડશે આપણા પાછા, આપણા આગળના લેક્ચરમાં પાછા આપણે જોઈશું, બરાબર છે.